રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે અને જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ રહ્યું છે। કોરોનાની બીજી લહેરમાં સૌરાષ્ટ્રના ઘણા માર્કેટિંગ યાર્ડ દ્વારા સ્વયંભૂ લોકડાઉન આપવામાં આવ્યું હતું અને એક મહિનાથી વધુ યાર્ડના કામકાજ બંધ હતા, જે હવે ધીમે ધીમે ખુલી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા યાર્ડ આજે સવા મહિના બાદ ફરીથી શરૂ થઈ રહ્યું છે અને બંધ થયેલ હરાજીઓ ફરી શરૂ થઈ ગઈ છે અને યાર્ડમાં જણસીની આવક અને હરાજીનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવેલ છે, જેમાં અઠવાડિયાના દરેક દિવસે અલગ અલગ જણસી લઈને આવવાની રહેશે, જેમાં સોમવારે 3 જણસીમાં એરંડા, જીરું અને ઘઉંનો પાક લઈને આવવાનું રહેશે। એવી જ રીતે દરેક દિવસે 3-4 જણસી જ લઈને આવવાનું રહેશે। યાર્ડની વ્યવસ્થાને લઈને દરેક દિવસે 3-4 પ્રકાર જણસીને જ યાર્ડમાં લઈ આવવા। નામ હરપાલ સિંહ જાડેજા, ઇન્સ્પેક્ટર માર્કેટિંગ યાર્ડ ઉપલેટા છે। ઉપલેટામાં વધતા કોરોનાના કેસોને લીધે ઉપલેટા માર્કેટિંગ છેલ્લા એક મહિના જેવા દિવસોથી બંધ હતું, જે આજરોજ ફરી હરાજીના કામકાજો અને આવક શરૂ કરવામાં આવી છે। હરાજીના કામકાજો શરૂ કરતા પહેલાં જે અમારા માર્કેટિંગ યાર્ડના વેપારી ગણમાંથી તેમજ અમારા ડિરેક્ટર અને કર્મચારી ગણમાં જે અમે એમાં અમારા સ્વજનો ગુમાવીએ છીએ, તેના માનમાં 2 મિનિટ મૌન પાડી અને ત્યારબાદ અમે અમારું હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે। હરાજીમાં જીરું, એરંડા અને ઘઉં જેવા પાકોની હરાજી કરવામાં આવી છે અને આવકો શરૂ કરવામાં આવી છે।